ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ અનાજના પોષણક્ષમ ભાવો નહીં મળતા હલ્લો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતો તેમના પકવેલા અડદ, જુવાર, બાજરી સહિતના પાકો વેચવા માટે આવ્યા હતા, જ્યાં થયેલી હરાજીમાં અનાજના ભાવો જે ચાર્ટ બોર્ડ પર લખવામાં આવ્યા હતા તેના કરતા ઓછી કિંમતે ખરીદવા માટે બોલી લગાવી ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ કરતા વિફરેલા ખેડૂતોએ ભારે હોબાળો મચાવી અનાજની હરાજી અને માર્કેટ યાર્ડના દરવાજા બંધ કરાવી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટના બાદ ખેડૂતોએ તેમના અનાજના પોષણક્ષમ ભાવો નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તો તમામ હવે એના પોષણક્ષમ ભાવ મળતા નથી અને એકને એક માલની એક જ ક્વોલિટીની આ લોકો અલગ અલગ પરખ કરી અને 100 રૂપિયા ડિફરન્સનો ભાવ મૂકે છે, બરાબર છે. અને એ રીતે જે 1200 રૂપિયાના જે ભાવ હોય એવા જ માલના ભાવ પાછા બીજા ખેડૂતોને 1000 રૂપિયાના મળે. સત્તાધીશો ને અમે અનેક વાર કહીએ છીએ કે ખેડૂતોને જે પેમેન્ટમાં પણ વાંધો છે, ચેકમાં ભૂલ હોય, સ્લીપ ભરવામાં ભૂલ હોય, તો 50% જે ખેડૂતો આ માલ લઈને આવે એને બિચારાને જો કોડીનારમાંથી કાંઈ ખરીદી કરવી હોય તો એને એ વાહનમાં પાછું લઈ જવું હોય, ખાતર બિયારણ નહીં તો એ નથી લઈ જઈ શકતા. ચેકને હિસાબે એને નાણાંને હિસાબે નાના ખેડૂતો માલ વેચવા આવે છે. આજે ખેડૂતને કોઈ ભાવમાં કંઈ ઠેકાણું નહીં. 1200 રૂપિયા અડદ મગ હોવા જોઈએ. આજે બધીમાં જ્યાં જાઉં ત્યાં ઝાંઢવાળું, અમારે 2 છોકરીઓ ખાઈ ગયા ત્યાં રાત્રે પાંચે લાઇટ રાઈટનું કહ્યું તો રાતે કે ભાઈ દિવાળા લાઇટ આપો તો લાઇટ ત્યાં ન આપે. ખેડૂતનો મરો છે, ખેડૂત બાજુ ચડાવીને આંધળા જઈ ને કૂદે હજ શું કરવું. આ સરકાર બેરી સરકારને તમે જરાક સમજાવો કે બેરાવ તમે સાંભળો, ખેડૂતની દિશા શું પરિસ્થિતિ માટે અટાડે જીવે ખેડૂત. ખેડૂતને 1200 થી 1300 રૂપિયા ભાવ રહેવા દે, બાજરાના ભાવ 200 વેચાય છે તો આને કોઈ જોવાવાળું જ નથી. ખેડૂતનું સંગીતન નથી, ખેડૂતનું સંગીતન કરો. ખેડૂત એકવાર આને સરકારને ઉલાળવે તો ઉલાળીને ઘા કરી દે. આ બેરી સરકાર છે, બેરાવ નહીં ને દેશથી ત્યાં ગાંધીનગરમાં રહેવું, જલસા કરવા, એટલે આપણે ખેડૂતનો જ વાંધો છે. ખેડૂતનું કહેવાનું એમ છે કે 1000 થી માગણી મૂકવી તો ખરેખર માલ એવા ભાવ થાય અને કઠોળને વૈશ્વિક મંદી કોમોડિટીને લીધે આ ભાવ રહી છે, પણ જે સારા માલ છે એના સારા ભાવ મળે છે. સાહેબ, શું કઠોળની વાત કરીએ તો અડદ, મગ સહિત જુવારના શું અત્યારે ભાવ ચાલે છે? જુવારને અડદના ભાવ 900 થી માંડીને 1000ની આસપાસ છે અને મગના ભાવ 900 થી માંડીને 1100ની આસપાસ છે. ખેડૂતોનું કહેવું છે કે મગના 1100 રૂપિયા સુધીના ભાવ છે પણ 700થી બોલી લગાવાય છે. ક્વોલિટી પ્રમાણે એના માગણી મૂકવામાં આવે છે, 900થી માગણી મૂકીને 1100-1200 સુધી. હરાજી બંધ કરાવી છે આજે. હવે યાર તરફથી શું કરવામાં આવશે? યાર્ડ તરફથી તો એને જે માલ એવા ભાવ મળે છે અને ખેડૂતો હરાજી બંધ રાખ્યા તો એમાં તો પછી ખેડૂતને આ રીતે એવો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે કે વેપારીઓ એકબીજા સાથે મળી ગયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને જે ભાવ જે અત્યારે પાટિયા ઉપર બોર્ડ ઉપર જે ભાવ લગાડેલા છે એનાથી પણ ઓછા ભાવે આ લોકો વેપારીઓ જે ખરીદી કરે છે. આજે આખા દેશની અંદર ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે એ ખેડૂતો સારી રીતે જાણે છે. જે ખેડૂતો આજે કાર્યક્રમ જે ગેટ બંધ કર્યો છે ખેડૂતોએ હરાજી બંધ કરાવી છે, કારણ કે હરાજી બંધ કરાવવાનું કારણ બીજું કોઈ નથી કે ભાઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. હવે શું કરશે ખેડૂતો? હવે ખેડૂતોનું સંગઠન છે, હવે ખેડૂતોએ પણ નક્કી કરવાનું છે કે શું કરવું આગળ, બરાબર. હરાજી ચાલુ કરાવવી કે બંધ કરાવવી ખેડૂતોએ વિચારવાનું છે.